મને તમારી આ વાત જરાય નથી ગમી. હો તો તું કે લે શું કહું. હા હું શું કહું. જો હું હું જે વાત કરતો હોઉં ને એ બરાબર જ હોય. આપણી દામિની વિધવા થઈ ગઈ છે અને આપણે રોજ એ બિચારીનું દુખિયારું મોઢું જોવું, એમાં એનો તો કાંઈ વાંક નથી. હવે એ વિધવા થઈ એમાં એનો હું વાંક બિચારી. અને આપણે કોઈ દીકરો તો છે નહીં. દીકરો હતો એ તો ભગવાન લઈ ગયા. ભગવાન નથી લઈ ગયા, આ દામિની ભાભીના અગરમાં પગલા પડ્યા ને એટલે ભરખી ગયા મારા ભાઈને. તું ગેતલ, તું આવી નાની ઉંમરમાં તું આવું આવું વિચારે છે? અરે એનું જારળગી એનું લખ્યું હોય ને ત્યાં લગી જ માણા જીવે. એમાં એક એક સેકન્ડે વધારે નથી જીવે એક તો કોઈ માણા. એનું ઓટ લખ્યું હોય ત્યારે ગુજરી ગયો. એમાં એ બીજા દામિની શું કરે બિચારી. વાહ સરસ. એક તો આપણા દીકરાને ભરખી ગઈ, આપણને દુઃખી કર આપણને દુઃખી કરી દીધા, અને તમે એમ કહો છો કે એમાં એનો વાંક જ નથી, હા એની કોઈ ભૂલ જ નથી. અરે કેવી વાત કરો છો. અને પાછા તમે સામે અમને શીખવાડો છો કે અમારે શું કરવું ને શું ન કરવું. એટલે જ હું તને એ વાત કરું છું. જો શાંતિથી સાંભળજે. મારો તો એવો જ વિચાર છે કે આપણે કોઈ દીકરો છે નહીં, અને આપણી આપણા દીકરાની બહુ બિચારી વિધવા છે. તો હું એમ કહું છું આપણે કોઈક દીકરો દત્તક લેવી અને પછી એના લગ્ન આપણી બહુ દામિની હારે કરાવી. એટલે દામિનીને એક સુહાગ મળી જાય અને આપણને દીકરો મળી જાય. તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે. ભગવાને આપણો દીકરો છીનવી લીધો તો તમારી બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ છે. તમને સમજ નથી પડતી. અરે પણ એમાં મેં ક્યાં કાંઈ ખોટું કીધું છે? દીકરો આપણે દત્તક લેવાનો. આપણે કેમ નાનપણમાં આપણે દીકરો ન હોય તો આપણે દત્તક નથી લેતા? બસ એવી જ રીતે આપણે આપણી વહુ માટે એક વર દત્તક લેવાનો, આપણે માટે દીકરા દત્તક લેવાનો. વાહ સરસ. ભગવાને આટલું મોટું દુઃખ આપ્યું ને એ તમને નથી દેખાતું. પાછો તમારે દત્તક દીકરો લેવો છે અને એને ઘરે રાખવો છે ને એ પણ આ જ વહુને પરણાવી છે એની સાથે. અરે આ એક દીકરાનું દુઃખ તો સહન કરી ગયા, પણ ન કરે નારાયણને આ બીજો દીકરો પણ ભગવાન છીનવી લે ને તો એ દુઃખ સહન કરવાની મારામાં તાકાત નથી. હો જો એવું કાંઈ ન થાય અને એવું હું કેમ તું વિચારે છે? અરે આવું તો કોઈ ન કહે અને આવું કોઈ ન કરે. એક આપણે જેવું કરશું ને તો એક સમાજમાં એક ઉમદા દાખલો બેસે કે નહીં વાહ આ હા હો હારા કહેવા એવો. બાકી એની દીકરી એની વહુ વિધવા થઈ ગઈ અને છતાં એને ઘરમાંથી બીજા લગ્ન ન કરાવ્યા, ઘરમાંથી કાઢી ન ગઈને દીકરો દત્તક લઈને એના લગ્ન કરાવ્યા. આપણો એક એક દાખલો બેસે આવો. નથી બેસાડવો મારે એવો દાખલો. હં મારે એવો દાખલો નથી બેસાડવો. તમે એક કામ કરો ને એને પરણાવીને બીજે જ ઘરે મોકલી આપો. અરે પણ દામિની રાજી થવી જોઈએ ને. હવે એમ કહેશે કે નહીં મારે આ ઘરમાં જ રહેવું છે ને તમારી સેવા કરવી છે. હવે આવી હારી હોય તો ભાગ ચડાવીને જ મળે. હા એટલે હું કહું છું જો એ આપણને બા બાપ એ આપણને મમ્મી પપ્પાની જેમ રાખતી હોય તો આપણી ફરજ બને કે આપણે એને દીકરીની જેમ રાખવી. ખબર છે આ ઘરમાં એને શું કરવા રહેવું છે? મારો ભાઈ તો બિચારો વયો ગયો અને હવે એને એને આ મિલકતમાં રસ છે. મમ્મી એક બાજુ રહી પણ આપણે એવી કલ્પના ન કરાય. મને તો વડકજ કરતા હોય. બેટા બેટા તારામાં અને દામિની ના સંસ્કાર માં જમીન આસમાન નો ફરક છે. ક્યાં દામિની ના સંસ્કાર ને ક્યાં તારા સંસ્કાર. બરાબર છે. તમારી વહુના સંસ્કાર બહુ સારા, મારી દીકરીને મેં કોઈ સંસ્કાર આપ્યા જ નથી. હવે સંસ્કારની પૂછડી પકડવાનું તો રહેવા જ દેજો. બરાબર. સો વાતની એક વાત, મને તમારો આ નિર્ણય નથી ગમ્યો અને આ યોગ્ય અને આ વાત અયોગ્ય જ છે. બરાબર. મને પણ નથી ગમ્યો. અને તમારે દામિનીને સપોર્ટ ના કરવો જોઈએ. એ તો હવે વિધવા થઈ ગઈ, તમારે અમને સપોર્ટ કરવો જોઈએ. અરે પણ તમને સપોર્ટ કરવી જ છે ને, તમારી ક્યાં કોઈ ના છે? આ તો મને એમ થયું કે એ મને બાપની દ્રષ્ટિએ જોઈએ છે તો હું એને દીકરીની દ્રષ્ટિએ જો અને એનું કંઈક સારું વિચારું એટલે મને આ પ્રસ્તાવ મૂક્યો. તમારું સારું વિચારવું તમારી પાસે રહેવા દો. તો તમે બે માં દીકરી વાત મારી કાન ખોલીને સાંભળી લેજો. દામિનીના લગ્ન હું કરાવીશ કરાવીશ જ અને આ સાથે એનું કન્યાદાન આપીશ અને હું જ કોઈક ગમે દીકરો દત્તક લે અને એના ઘરમાં બેહારી. તમારી જે થાય ને કરી લો.
આ શેનો ઘા કર્યો તમે? ખાલી માચિસ નું બોક્સ હતું. હા, તમારા બાપ નું ઘર નથી કે જે વસ્તુ આવે એને તમે આવી રીતના ઘા કરો? બેનબા, હા શું બોલો છો, ગમે તે વસ્તુનો ઘા નથી કર્યો. એ માચિસ નું બોક્સ ખાલી થઈ ગયું હતું એટલે ઘા કર્યો. મારે કચરો કાઢવો જ છે. મને તો એક વાત નથી સમજાતી કે તમને મારાથી વાંધો શું છે? વિધવા છો ને તો વિધવા થઈને રહે ને. આમ સુહાગન બનવાની કોઈ જરૂર નથી. અને હા, હા તને લગ્ન કરવાનો બહુ શોખ લાગે ને? લગ્ન કરવાનો શોખ? મારા લગ્ન એકવાર થઈ ગયા છે. મને લગ્ન કરવાનો કોઈ શોખ નથી. અને શું બોલ્યા તમે? લગ્ન કરવાનો શોખ નથી એ તો આ પપ્પાને શું કરવા વાત કરી હતી તે? કે મારે બીજા મેરેજ કરવા છે, તમે દીકરો દત્તક લઈ લો. આ બધી તારી જ સ્ટોરી છે ને? જે હોય એ સાચું બોલી દે. મેં કોઈને કાંઈ વાત નથી કરી. તમારા ભાઈ આ દુનિયામાં નથી રહ્યા. એનો મતલબ એમ નહીં કે હું કોઈ બીજા સાથે લગ્ન કરીને જતી રહું. મારા એકના એક ભાઈને તારી જ નજર પડી છે. હા, તારા ઘરમાં આ પગલા પડ્યા ને, અને મારો ભાઈ છીનવાઈ ગયો. હા, તું અભાગણી છો અભાગણી, સાચું કહું ને તો? સાચી વાત છે તમારી. હું લગ્ન કરીને આવી અને તમારા ભાઈને ભરખી ગઈ. મારા જ લીધે બધું થયું છે. પણ ક્યારે મારો વિચાર કર્યો છે કે મારા ઉપર શું વીતતી હશે? તારે શું છે, તું તો જલસા કરે છે ને. અમારો વિચાર કર્યો છે? હા, અમારા ભાઈને ભરખી ગઈ છો તું. અમે મા દીકરી કેમ જીવીએ છીએ કઈ ખબર છે તને? નહીં, પણ બસ તારે તો હવે બીજા લગ્ન કરવા છે. હજી તો મારા ભાઈને ગયા જાજો ટાઈમ પણ નથી થયો, ત્યાં તો બીજા લગ્ન કરવાની વાત આવી ગઈ. જો તું મારા એક ભાઈને તો ભરખી ગઈ છે, અને હવે આ ઘરમાં મારો બીજો ભાઈ આવશે. પપ્પા દત્તક લેશે ને, તે જ કીધું હશે ને એને દત્તક લેવાનું? મેં કોઈને કાંઈ વાત નથી કરી. પપ્પા સાથે મારી કોઈ વાત પણ નથી થઈ. અને દત્તક લેવાની વાત કરે છે? જો આ વિશે મને કોઈ માહિતી નથી બેન. આટલું બધું સારું બનવાની કોઈ જરૂર નથી. અમે તને સારી રીતે ઓળખીએ છીએ. આ તું અભાગડી છો, વિધવા છો ને? અને આ શું છે બધું? આ શું છે? હા, તમારા ભાઈ આપી હતી, આ છેલ્લી નિશાની છે એમની. એમ કરીને ચાંદીની વીંટી પહેરવી છે તારે, હે ને? મારા ભાઈનું ખોટે ખોટું નામ શું કરવા ચડાવે છે તું? એ તો બિચારો વયો ગયો હવે, એ તો કઈ સાચું ખરું કરવા આવશે નહીં. જો તમે છે ને મને એકલી છોડી દો. મેં તમારા ભાઈના ગયા પછી તમારા બધાના મોઢેથી એક જ વાત સાંભળી છે કે હું અભાગણી છું, વિધવા છું. તમારા ભાઈને ભરખી ગઈ. બિચારો મારો ભાઈ કેવો સારો વ્યક્તિ હતો, અને ખબર નહીં આ કયા શકને તારી સાથે લગ્ન કરાવ્યા એના. તો તમે લોકો એક જ દુઃખી થઈ રહ્યા છો. મારા પર શું વીતતી હશે? અરે, તમારો તો ભાઈ હતો ને, પણ મારો જીવન સાથી હતો. એમની સાથે લગ્ન કર્યા હતા મેં, અને આ જીવન એમની સાથે રહેવાનું હતું. હા તો તું કાન ખોલીને સાંભળી લે. હા, પપ્પાને છે ને તારી તરફ કરવાની કોઈ જરૂર નથી, અને પપ્પા સામે આટલું બધું સારું બનવાની પણ કોઈ જરૂર નથી. હું જેવી છું ને એવી જ છું. કોઈ સામે સારા બનવાની કોશિશ નથી કરતી. નાટક કરે છે બધા. ખબર છે કે પપ્પા બધી તારી વાત માની લે છે, પણ મારા એક ભાઈને તો તું ભરખી ગઈ છે, અને હવે બીજો દત્તક આવશે એને પણ તું ભરખી જઈશ. તારો શું ભરોસો? જો હું પપ્પા સાથે વાત કરી લઈશ. પપ્પા બીજી વાર આવી કોઈ વાત નહીં કરે. મેં પપ્પાને કાંઈ નથી કહ્યું. પપ્પાએ મને પૂછ્યા વગર આ બધી વાત કરી છે, અને એમને સમજાવી દઈશ કે હું બીજા લગ્ન કરવા નથી માંગતી. હા, બરાબર છે. ખોટું સારું થવાની કોઈ જરૂર નથી. હા, અને પપ્પા જબરદસ્તી કરે ને તો પણ પપ્પાને ના પાડી દેજે, કારણ કે આ ઘરમાં અમારે હવે નોકરાણીની જરૂર તો હતી જ તે. અને તું થઈ ગઈ વિધવા, હવે તો તું મારી ભાભી રહી નથી, એટલા માટે હવે તું આ ઘરની નોકરાણી બનીને રહીશ. હન કામ કર, જા. બધું કામ થઈ ગયું છે. મોટા ભાઈ શું થયું?
હાય નહીં કંઈક તો વાત છે જ. જુઓ, મેં બધું જ કામ કરી નાખ્યું છે અને હવે તમારા ભાગનું કામ હું કરી નાખીશ ને. અરે ના ના, હવે આ બધું કામ છે ને એ મારે એકને જ કરવાનું છે. શું કામ? હવે આરામ રહેવા દો. હા, મને ખબર છે કે જે ને તમે હંમેશા એવું જ કરો છો, જ્યારે જુઓ ત્યારે મને ઓછું કામ આપે અને પોતે વધારે કામ કરી લે. માનું છું કે તમે મોટા છો, એનો મતલબ એ તો નથી ને ભાઈ. મમ્મી પપ્પાના ગયા પછી તમે જ તો મને સાચવ્યો અને આપણે બંને ભાઈ સાથે રહીએ છીએ તો કામ વહેંચીને જ કરવું જોઈએ ને. મારાથી વધારે તમે કામ કરો, બહાર મહેનત કરો અને હા, તમારું એહસાન હું ક્યારે ચૂકવીશ? અત્યારે જ. અત્યારે જ? હા. એટલે મારે તને એક વાત કરવી હતી એટલે જ આવ્યો છું. પ્રદીપભાઈ મને મળ્યા હતા. હા હા. તો એની એના ધ્યાનમાં છે ને એક વિધવા સ્ત્રી છે અને એની ઈચ્છા એવી છે એના ઘરનાઓની કે એની હારે લગ્ન કરે ને એને એની હારે જ રહેવાનું અને એ બહુ સારો પરિવાર છે. તમે એવું ઈચ્છો છો? હા, તમને આ ઘરમાંથી કાઢવા માગો છો, તમારાથી દૂર કરવા માગો છો? જરાક તો વિચાર કરો. એ લોકોની જે ઈચ્છા હોય મારે એની ઈચ્છા સાથે શું લેવા દેવા? હું તમને ઓળખું છું, બીજા કોઈને ઓળખતો નથી. ભાઈ, મારી જિંદગી તો આ હમણાં નીકળી ગઈ, પણ હવે તારા લગ્ન થાય એમ છે તો હું એટલી તો મદદ કરું તને. ન થાય તો શું વાંધો તમને? હા, આપણે બંને ભાઈ સાથે રહીએ છીએ ને અને ખુશ છીએ, આનાથી વધારે શું જોતું છે તમારે? માનું છું કે મમ્મી પપ્પા નથી એટલા માટે અહીંયા કોઈ દીકરી નથી આપતું, કઈ વાંધો નહીં, નથી જોતી આપણે. અને જુઓ ભાઈ, હું કહી દઉં છું તમને, હું તમને મૂકીને ક્યાંય નથી જવાનો. હા, વિચાર તમે ભલે કર્યો પણ હું તમારી વાત નહીં માનું, સમજી લેજો. તમે મારી વાત માનવી પડશે. બિલકુલ નહીં માનું મોટા ભાઈ, બિલકુલ નહીં માનું. અત્યાર સુધી તમે કહ્યું એમ મેં કર્યું જ છે ને, પણ આ વાતમાં નહીં માનવું પડશે તારે. સમજવાની કોશિશ કરો ભાઈ. હા, હું તમને છોડીને કેવી રીતે જઈ શકું? અરે જુઓ પ્લીઝ, આ વાત અહીંયા જ પૂરી કરીએ. નહીં, હજી તો શરૂઆત કરી છે વાત. ઘરના ઘણા બધા કામ બાકી છે. હું કામ એ કામ હું કરી નાખી છો. મારી વાત સાંભળ ભાઈ, તારે છે ને એની હારે લગ્ન કરવાના છે અને એની હારે ત્યાં જ રહેવાનું છે. બસ તમે નક્કી કરી નાખ્યું હોય ને તો ઠીક છે, પણ હું ત્યાં જઈશ નહીં. અરે પણ તને વાંધો હું છે? મને વાંધો છે ભાઈ, મને યાદ છે નાનો હતો ત્યારે તમે મને ભૂખ્યો નથી રહેવા દીધો. પોતે ભૂખ્યા રહેતા હતા, કોઈ પાસે માગીને પણ મને ખવડાવતા, પણ પોતે મને ખુશ જોઈને હંમેશા ખુશ રહેતા. એ તમે જુઓ મોટા ભાઈ પ્લીઝ. તે હમણાં કીધું ને કે નાને મને મજબૂર નહીં કરો મોટા ભાઈ, અને હું આ વાત ઉપર ગુસ્સે થઈ જઈશ. હા, તમને ખબર છે ને કે મને ગુસ્સો આવે ત્યારે હું શું કરી શકું? તો બસ ત્યારે હમણાં તે એમ કીધું કે નાનો હતો ત્યારથી હું ધ્યાન રાખું છું, પણ હવે તો તારું ધ્યાન આ ભગવાન રાખવા માંગે છે તો એના વિરુદ્ધ તું જઈશ? વિચાર તો કરો. હા, સાંકળ હોય ને એની એક કડી તૂટી જાય ને તો એ સાંકળ કઈ કામની નથી રહેતી. હું તમારી એ કડી છું. જ્યારે આપણે નાના હતા ત્યારે તમે આ લારી લઈને મજૂરી કરતા, એકવાર વજન વધી ગયો હતો ત્યારે તમારાથી એક ઢાળ નહોતો ચડતો, પાછળથી મેં ધક્કો માર્યો અને ઢાળ ચડી ગયો હતો ત્યારે તમે મારી સામે જોઈને રડતા હતા, વિચારતા હતા કે તને મારે ભણાવવો છે અને આ હું તારી પાસે પણ મજૂરી કરાવું છું. તમે મને ભણાવ્યો પણ કેવી રીતે? હા, અને હું મારા ભાઈ તને છોડીને જવા નથી માગતો. જો તારે જવું તો પડશે, તને કોઈ દિવસ નથી આપ્યા, તને મારા આમ છે. હા, માફ કરજે, તારે જવું પડશે. હજી તારી પાસે આખી જિંદગી પડી છે ભાઈ, અને હું તો મારી જિંદગી અહીં કાઢી નાખી. હા, કેટલું સરસ પુસ્તકમાં લખ્યું છે, સમય મળતો નથી ઘરમાં અને
પુસ્તક વંચાતા નથી. બ્રહ્માજી, વિષ્ણુજી, શિવજી. મમ્મી બેટા દામિની, તું આમ અચાનક સારું થયું તું આવી તો. આમ પણ આ ઘરમાં એકલા એકલા બેઠા બેઠા પણ કંટાળી જવાય છે. ઘણી વખત એમ થાય છે કે તને ફોન કરું, પણ પછી મનને વાળી લઉં છું કે વારંવાર દીકરીને ફોન પણ ન કરાય. નકર તારી સાસુ પણ શું વિચારે કે વારંવાર એની માં હું કેમ ફોન કરતી હશે. પણ તું મજામાં તો છે ને? તમારી યાદ આવતી હતી ને, એટલે થયું કે મળી આવું. સારું થયું ને બેટા કે તું મને મળવા આવી ગઈ. મને પણ ખુશી થઈ તું આવી તો. જો આવી રીતના મળતી રહી ને તો મને પણ એમ થાય કે મારી દીકરી મને યાદ કરે છે. પણ આજે તો તું ફોન કર્યા વગરની જ આવી ગઈ. કંઈ ખાસ વાત છે? ના ના, એવું કાંઈ નથી. બેટા દામિની, મેં તને જન્મ આપ્યો છે અને નાનપણથી મોટી મેં કરી છે, તો તારી આંખની ભાષા સમજી શકું છું. તું તારી મમ્મીથી છુપાવીશ, પોતાની જનેતાથી વાત છુપાવીશ. શું થયું બેટા? મમ્મી કહીશ, હવે હું કંટાળી ગઈ છું એ ઘરમાં. કંટાળી ગઈ છે એ ઘરથી, એ ઘરના લોકોથી. મારી સાસુ અને મારી નણંદ ચીપાનું આરામ કરી દીધું છે. સવારથી ઉઠું ને ત્યાંથી લઈને કે રાત્રે સૂ ત્યાં સુધી એક જ વાત મારા કાનમાં વાગતી હોય છે કે હું વિધવા છું. મારા પતિને ભરખી ગઈ. બેટા ધામિની, પોતાની વહુને આવા કડવા બેન બોલે છે તો સારું ન કહેવાય. પણ એમને ખબર છે ને કે કુદરતની આગળ કોઈનું નથી ચાલતું. જો મનુષ્યનું ચાલતું હોત ને તો કોઈ પણ માણસના જીવ જાય ને એને પાછા લાવી શકત. પણ એટલું તો એ સમજી શકે ને કે એનો દીકરો આ દુનિયામાં નથી, છતાં પણ દીકરાની વહુ એમની સાથે રહી છે. તો એટલું તારી લાગણીઓને સમજી નથી શકતા કે તેને પોતાનું ઘર બનાવીને રાખ્યું છે? નથી સમજી શકતા. મારા સસરા તો બિચારા સારા છે, એ તો મારા બીજા લગ્ન કરાવવાની વાત કરે છે. શું કહે છે કે એક દીકરો દત્તક લઈ લઈએ ને તો બહુ પણ આ ઘરમાં રહેશે અને આપણને એક દીકરો પણ મળી જશે. બેટા હા, તો સારી વાત કહેવાય કે તારા સસરાએ આવા સારા વિચારો કર્યા. આવી તો તારી માં છું, છતાં પણ મને આવા વિચાર ન આવ્યા કે તારા બીજા લગ્ન કરાવું. પણ તારા સસરા તને દીકરીની જેમ રાખે છે તો પછી એટલું તો વિચાર કરે જ ને. સારું કહેવાય, હું વેવાઈ સાથે વાત કરીશ અને કહીશ કે એમનો વિચાર ખૂબ સારો છે. હું એ વાતમાં સહમત છું બેટા. કોઈ વાત નથી કરવી. મારા સાસુ અને મારા નણંદને આ વાત મંજૂર નથી. એ લોકો આનો વિરોધ કરે છે. પણ એ બંને ભલે ને વિરોધ કરતા, પણ તારા સસરા તને સપોર્ટ કરે છે ને, તો પછી બેટા તારા સસરાની વાત સાંભળીને માનીને બીજા લગ્ન કરી લે. કઈ રીતે મમ્મી? બીજા લગ્ન કરવા નથી માંગતી. શું કામ? પણ હજી તારી જિંદગી ઘણી બધી પડી છે. ક્યાં તારી એટલી બધી ઉંમર થઈ ગઈ છે કે તું આવી રીતના વિધવા વેસે આખી જિંદગી વિતાવીશ? હા, જો તારા પતિ હશે ને તો તારા ડગલે ને પગલે તારી સાથે ઊભા રહેશે અને તને બધી વાતમાં સપોર્ટ કરશે. સમજી? અને સ્ત્રીઓને એકલવાયું જીવન જીવું અને એ પણ આ કળિયુગના સમયમાં બેટા શક્ય નથી. સાચું કહું છે, એક માં એક મિત્ર તરીકે તો તું તારા સસરાની વાત માની જા અને એ બધું બરાબર કરે છે, તું લગ્ન કરી લે.